Hi, my dear students. How are you all? I hope you are all fine. Friends, I am Mukesh Prajapati, and today I will teach email writing. Vidyarthi mitro, agar na email writing ni andar apne हवे फॉर्मेट तो समझी ज गया छे कि केवी रीते ईमेल लखवानो छे, एना शुरुआत केवी रीते करवानी छे, एनी अंदर कया कया मुद्दाओनो समावेश करवानो छे अने केवी रीते आपणे एक सारो ईमेल रजू करी शकीए, ईमेल लखी शकीए, ए बधी ज माहिती हवे आपणे मेळवी लीधी छे कि आपणे आगळना बधा ज विडियोनी अंदर ए बधुं ज शीखता आव्या छीए કે ઈમેલ કેવી રીતે લખવો. આજે આપણે એવો જ એક અલગ ઈમેલ લખીશું જેની અંદર ઇન્વિટેશન, કોઈને આમંત્રણ કેવી રીતે આપવું એના વિશેનો ઈમેલ જોવાનો છે. તો ચાલો એની પહેલે સૂચના જોઈ લઈએ કે એ ઈમેલ કેવી રીતે લખવાનો છે, કોને મોકલવાનો છે એ જોઈ લઈએ. ઈમેલ નંબર 4, રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 13 વર્ડ્સ टू योर फ्रेंड. तो तमारा मित्र ने तमारे ईमेल करवानो छे, कई आईडी आपेली छे, पूजा 1234@gmail.com. आ ईमेल एड्रेस पर तमारे ईमेल करवानो छे, सारा विषय करवानो छे. तो इनवाइटिंग हर टू अटेंड अ पार्टी एट योर न्यू हाउस, कि तमारा नवा घरनी अंदर पार्टी में जोड़ावा माटे तेने आमंत्रण आपवानुं छे. તો ચાલો હવે આપણે આ સૂચના પરથી જ આપણે સ્ટાર્ટ કેવી રીતે કરી શકીએ એ જોઈએ. તો પહેલાં ટુનો કોલમ, તો ટુના કોલમની અંદર જે વ્યક્તિનું ઈમેલ આઈડી આપેલું છે, મીન્સ કે આપણે જેને ઈમેલ કરવાનો છે સામેવાળી વ્યક્તિ, એ વ્યક્તિનું ઈમેલ આઈડી અહીંયા લખવાનું રહેશે ટુની અંદર. તો ઉપર આપેલું છે એમ જ લખીશું કે પૂજા 1234@gmail.com. કોને મોકલ્યું છે? આપણે મોકલ્યું છે. તો ત્યાં આપણી ઈમેલ આઈડી ફ્રોમ દિવ્યા 123@gmail.com. આપણી ઈમેલ આઈડી શું ધ્યાનમાં રાખવાનું હતું? ઈમેલ આઈડીની અંદર કોઈ કેપિટલ ના હોવું જોઈએ કે કોઈ સ્પેસ વચ્ચે હોવી ના જોઈએ. ત્યાર પછી સબ્જેક્ટની અંદર ઇન્વિટેશન, આમંત્રણ આપવા માટે. શાનું આમંત્રણ હતું? કે નવા ઘરે પાર્ટી છે એનું. તો આપણે માત્ર ઇન્વિટેશન લખ્યું છે, ખાલી આમંત્રણ, કારણ કે આપણે કહ્યું હતું આગળ કે ખાલી તમારે સબ્જેક્ટને ટૂંકમાં લખવાનો છે. તો ખાલી ઇન્વિટેશન, આમંત્રણ. કોને લખીએ છીએ? તમારી મિત્ર છે તો મિત્ર માટે આપણે ડિયર, સંબોધન તરીકે ડિયર કહીશું. તો ડિયર પૂજા, કારણ કે ઉપર પૂજાની ઈમેલ આઈડી આપી છે એટલે આપણે નામ પણ એનું જ લીધું કે ડિયર પૂજા, વાલી પૂજા. તો આટલું કોલમ તો આપણે શાની અંદરથી સૂચનામાંથી જ લખી શકીએ છીએ આટલો ઈમેલ. તો આટલો ઈમેલ લખીશું તો પણ આપણને 1.5 માર્ક્સ મળે છે. તો આટલું તો તમને આવડવું જ જોઈએ અને નીચેનું પણ આવડે એવું જ છે. ખાલી તમારે એના વિશે વિચારવાનું છે કે ઇન્વિટેશન છે એ પણ સારું, કે નવા ઘરની અંદર પાર્ટી રાખી છે એનું. તો એને લગતા થોડા સેન્ટેન્સ તમારે લખવાના છે, બસ એટલું લખો અને છેલ્લે તમારી સહી કરવાની છે. આટલું કરી લો તો તમને પૂરા માર્ક્સ, કે 4 માર્ક્સ કે 5 માર્ક્સનો ઈમેલ આપણે હોય છે તો એટલા માર્ક્સ તો તમને મળી જ જશે. તો ચાલો હવે આપણે આગળ આપણી ઈમેલની શરૂઆત કરીએ. ડિયર પૂજા, વાલી પૂજા, આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ ઇન્ફોર્મ યુ, કે હું તને એ જાણ કરવા માટે ઈમેલ લખું છું ડેટ કે We have shifted to our new house on Station Road. કે અમે સ્ટેશન રોડ પરના અમારા નવા મકાનમાં શિફ્ટેડ, મીન્સ કે સ્થળાંતર કર્યું છે. આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ ઇન્ફોર્મ યુ દેટ વી હેવ શિફ્ટેડ ટુ અવર ન્યૂ હાઉસ ઓન સ્ટેશન રોડ, કે હું તને એ જાણ કરવા માટે આ ઈમેલ લખું છું કે અમે સ્ટેશન રોડ પરના અમારા નવા મકાનમાં સ્થળાંતર કર્યું છે.
वी विल बी हैविंग अ स्मॉल पूजा एट अवर न्यू हाउस ऑन 25 जानुआरी 2021 एट 5 PM। અમે અમારા નવા મકાનમાં 25 જાન્યુઆરી 2021 રોજ 5 વાગે એક નાનકડી પૂજા કરીશું। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ઈમેલ લખતા હોઈએ ને ત્યારે આ વાત પણ ખાસ ધ્યાન રાખવાની છે। ઘણા શું કરે છે કે ઈમેલ તો લખી દે છે પણ એમાં ડેટ ખોટી લખે છે। હવે જે ડેટ જતી રહી છે એ ડેટ તમે ત્યાં લખી ના શકો, જે ડેટ જતી રહી છે એ તમે લખી ના શકો, કારણ કે તમે ઇન્વિટેશન આપી રહ્યા છો તો સ્વાભાવિક વાત છે કે જે પ્રસંગ માટેનું ઇન્વિટેશન છે એ હજુ આજ પછી મીન્સ કે ફ્યુચરમાં થવાનું છે, તો એના રિલેટિવ તમે લખી રહ્યા છો। તો જે તારીખ હજુ આવી નથી એના આગળની તારીખ લખવાની છે, મીન્સ કે આજ પછીની તારીખ, ત્યારે જ ઇન્વિટેશન કહેવાય। ઘણા પછી 2020 લખી દે તો એ તો 2020 તો ક્યારની જતું રહ્યું, તો હવે ઈમેલનો કોઈ મિનિંગ નથી। તો ત્યાં ડેટની અંદર તમારે મિસ્ટેક કરવાની નથી, કારણ કે તમે લખી રહ્યા છો જે પત્ર એ હાલની તારીખમાં લખી રહ્યા છો, અને ઇન્વિટેશન આપો છો તો એ કાલ પછીનું ઇન્વિટેશન હશે। ફ્યુચરમાં કોઈ ઇવેન્ટ થવાની હશે એનો તમે ઇન્વિટેશન આપી રહ્યા છો, તો ફ્યુચરની ડેટ ત્યાં લખવાની રહેશે। ઓકે, તો ત્યાં આપણે લખ્યું We will be having a small puja at our new house on 25 January 2021 at 5 PM। અમે અમારા નવા મકાનમાં 25 જાન્યુઆરી 2021 રોજ 5 વાગે એક નાનકડી પૂજા કરીશું। I invite you to join us for the puja and અ પાર્ટી દેર આફ્ટર, કે હું તમને પૂજા અને ત્યારબાદ પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપું છું। કે એને પૂજા તો રાખી છે, સાથે સાથે શું છે પાછળ પાર્ટી બી રાખેલી છે, કારણ કે આપણો ઉપરનો મુદ્દો શું હતો કે ઇન્વિટેશન આપવાનું છે, એના નવા ઘરની અંદર પાર્ટી છે એનું, તો એ પૂજા પછી એ શું રાખે છે, પાર્ટી રાખે છે, તો એની અંદર પણ જોડાવાનું એને આમંત્રણ આપે છે। I will be glad, મને ખુશી થશે, ટુ હેવ યુ ટુ શેર અવર જોય, અમારી ખુશીને તારી સાથે બાંટવામાં, તારી સાથે શેર કરવામાં અમને ખુશી થશે। પ્લીઝ ડુ કમ, કૃપા કરીને આવજે, યોર લવિંગ ફ્રેન્ડ, તારી પ્રિય મિત્ર દિવ્યા। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇન્વિટેશન માટેનો આપણે ઈમેલ જોયો કે આ ઈમેલની અંદર દિવ્યા એ એની પૂજા મિત્ર પૂજાને શું કરે છે, ઇન્વિટેશન માટે પત્ર લખે છે। પત્ર એટલે ઈમેલ, ઈમેલ એક જાતનો પત્ર જ છે, પણ ફર્ક શું છે આમાં, તો ઈમેલ એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી મીન્સ કે ઇન્ટરનેટ દ્વારા મોકલાતો એક વિજાણું પત્ર છે, જ્યારે પેલો કેવો હતો, લેટર આપણે જે મોકલીએ છીએ એ ટપાલ દ્વારા મોકલવામાં આવે છે। આ સીધું કે અહીંયા પણ સીધું ડાયરેક્ટ એમને મળી જાય છે ઇન્ટરનેટના માધ્યમથી। તો એકવાર ફરીથી આપણે આપણો ઈમેલ જોઈ લઈએ, સમજી લો, ખૂબ જ સરળ છે, એક બે વખત સમજશો તો આરામથી તમને યાદ પણ રહી જશે। તો પહેલાં તો સૂચના શું હતી, Write an email in about 13 words to your friend. સાના ઉપર મોકલવાનું છે, તો પૂજા 1234@gmail.com. સાના માટે મોકલવાનું છે કે inviting her to attend a party at your new house, કે તમારા નવા ઘરમાં પાર્ટી છે તો એમાં જોડાવા માટેનો તમારે ઈમેલ કરવાનો છે। પહેલું ટુની કોલમ, તો ટુના કોલમની અંદર શું આવે છે, સામેવાળી જે વ્યક્તિ છે જેને ઈમેલ મળવાનો છે એ ઈમેલ મેળવનારનું આઈડી, તો ત્યાં આઈડી આપેલું જ છે તમારા મિત્રનું, શું છે, પૂજા 1234@gmail.com. ત્યાર પછી છે ફ્રોમ, તો ફ્રોમની અંદર તમારે પોતાનું ઈમેલ આઈડી ત્યાં ઉપર નામ આપેલું નથી, તો તમે કોઈ પણ ઈમેલ આઈડી બનાવી શકો છો, ખાલી એક શું યાદ રાખવાનું છે કે આપણે બોર્ડને એવી એક્ઝામ આપતા હોઈએ તો ત્યાં આપણે xyz@gmail.com
એવું લખીશું ત્યાં આપણે આપણા નામનો ઉલ્લેખ કરવાનો નથી. પણ અહીંયા આપણે ખાલી ફોર્મેટ સમજીએ છીએ તો ત્યાં આપણે આપણું ઈમેલ આઈડી લખીએ છીએ divya123@gmail.com. ત્યાર પછી છે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ શું છે? આમંત્રણ આપવાનું છે તો ઇન્વિટેશન. ત્યાર પછી સંબોધન તરીકે તમારી મિત્ર છે તો ડિયર પૂજા. આટલું લખ્યા પછી હવે આપણે આપણા ઈમેલની શરૂઆત કરવાની છે. શરૂઆત કરીશું ડિયર પૂજા, વાલી પૂજા. આઈ એમ રાઇટિંગ ધીસ મેઇલ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, કે હું તને એ જાણ કરવા માટે આ ઈમેલ લખું છું કે વી હેવ શિફ્ટેડ ટુ અવર ન્યૂ હાઉસ ઓન સ્ટેશન રોડ, કે અમે સ્ટેશન રોડ પરના અમારા નવા મકાનમાં સ્થળાંતર કર્યું છે. વી વિલ બી હેવિંગ અ સ્મોલ પૂજા એટ અવર ન્યૂ હાઉસ ઓન 25 January 2021 at 5 PM. કે અમે અમારા નવા મકાનમાં 25 January 2021ના રોજ 5 વાગે એક નાનકડી પૂજા કરીશું. આઈ ઇન્વાઇટ યુ ટુ જોઈન અસ ફોર ધ પૂજા એન્ડ અ પાર્ટી ધેર આફ્ટર, કે હું તને પૂજા અને ત્યારબાદ પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપું છું. આઈ વિલ બી ગ્લેડ, કે મને આનંદ થશે ટુ હેવ યુ ટુ શેર અવર જોય, કે અમારી ખુશીને તારી સાથે શેર કરવામાં મને આનંદ થશે. પ્લીઝ ડુ કમ, કૃપા કરીને આવજે. યોર લવિંગ ફ્રેન્ડ, તારી પ્રિય મિત્ર દિવ્યા. દિવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ઇન્વિટેશનનો ઈમેલ લખી શકીએ છીએ. આ ઈમેલની અંદર તમે તમારા શબ્દો પણ વચ્ચે એડ કરી શકો છો. પણ ધ્યાનમાં શું લેવાનું છે કે ઈમેલ બહુ વધુ લાંબો પણ ના હોવો જોઈએ અને ખૂબ જ નાનો પણ ના હોવો જોઈએ. વચ્ચે તમારે જે ટોપિક છે એને રિલેટિવ 5-6 વાક્યો તો લખવા પડશે, તો તમને સારા એવા માર્ક્સ મળી શકે છે. બાકી તો ઉપરની જે હતી ફોર્મેટ અને નીચેની ફોર્મેટ એ તો સેમ છે. વચ્ચે ખાલી તમારે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ કેવી રીતે લખવાનો છે એ જોવાનું છે. બાકી ફોર્મેટ તો તમે એક વખત જોઈ લેશો તો યાદ રહી જ જશે. તો ઈમેલની અંદરથી તો 2 માર્ક્સ તો તમારે રોકડા છે જ, બાકીના 2-3 માર્ક્સ છે એ તમારે કેવી રીતે લેવા, તમે કેવા સેન્ટેન્સ એડ કરી શકો છો એની ઉપર એ ડિપેન્ડ છે. તો એ પ્રમાણે તૈયારી કરવાની છે. ઓકે, તો અહીંયા આપણે આ ઇન્વિટેશનનો ઈમેલ પૂર્ણ કરીએ છીએ. ફરીથી એક નવા ઈમેલ સાથે જોડાઈશું. ત્યાં સુધી બાય. ઓકે, થેન્ક યુ.